નમસ્કાર, સ્વાગત છે આપનું અબ તક ના સૌંદર્ય શ્રંગારમાં. આજે આપણે શીખવાના છે હેરસ્ટાઇલ. હેરસ્ટાઇલ એક એવી વસ્તુ છે જેના વગર કોઈ પણ લુક અધૂરો છે. તો આજે આપણે કરવાના છે બ્રાઇડલ હેરસ્ટાઇલ. આપણે પહોંચી આવ્યા છે આજે બોમ્બે સ્ટાઇલ સલૂન ખાતે અને આપણી સાથે છે રૂપલ મેડમ, જે આપણને હેરસ્ટાઇલ શીખવશે. હેલો, આજે આપણે કઈ પ્રકારની હેરસ્ટાઇલ કરવાના છે? આજે આપણે બ્રાઇડલ હેરસ્ટાઇલ કરશું, કારણ કે મેડમના કોસ્ચ્યુમ જે છે એ થોડા હેવી છે બ્રાઇડના, તો આપણે થોડી બ્રાઇડલ હેરસ્ટાઇલ કરશું. ઓકે, નોર્મલ હેરસ્ટાઇલ અને બ્રાઇડલ હેરસ્ટાઇલમાં શું ફરક હોય છે? બ્રાઇડલ હેરસ્ટાઇલ છે એમ સિમ્પલ લાગે ને રીચ લાગે એવી સરસ હોય છે બ્રાઇડલ હેરસ્ટાઇલ. અને નોર્મલ હેરસ્ટાઇલમાં તો તમે કોઈ ભી તમારું જે કોસ્ચ્યુમ એને એમાં કરી શકો, ઓપન રાખી શકો, પેક ભી કરી શકો. ઓકે, સો હેરસ્ટાઇલ પહેલાં આપણે વાળમાં એક પ્રોસેસ કરેલી છે, એ પ્રોસેસ શું છે એક્સપ્લેન કરો. હા, હેરસ્ટાઇલ પહેલાં છે ને અમારે વાળમાં ફિનિશિંગ દેવાનું હોય. ઓકે, કોઈના કર્લ્સ કે વેવી હેર હોય તો એને અમારે બ્લો ડ્રાયરથી પહેલાં સ્ટ્રેટ કરીએ અને પછી ક્રિમ્પિંગ કરીને બાઉન્સ આપીએ. ઓકે, સો યસ, આ ક્રિમ્પિંગ જે છે એ શું કામ જરૂરી છે? ક્રિમ્પિંગથી છે ને હેરમાં વોલ્યુમ મળે, ઘણાને ગ્રોથ ઓછો હોય તો હેરમાં વોલ્યુમ મળે અને થોડું બાઉન્સ આવે અને ફિનિશિંગ સારું આવે. ઓકે, તો એવો કેસ હોય કે હેર ગ્રોથ ફૂલ હોય તો ક્રિમ્પિંગ કરવાની જરૂર પડે કે ના? તો પછી નોર્મલ ક્રિમ્પિંગ કરવું પડે, પણ ક્રિમ્પિંગ તો કરવું જ પડે, એના વગર ફિનિશિંગ ના આવે સ્ટાઇલ. ઓકે, સો આજે આપણે કઈ પ્રકારની હેરસ્ટાઇલ કરશું? બ્રાઇડલમાં કઈ ટાઈપની? જો બ્રાઇડલમાં તો છે ને ઘણી હેરસ્ટાઇલ છે, પાછળ તો કોમન લોબન જ હોય છે બ્રાઇડલમાં, પણ છે ને અત્યારની બ્રાઇડ છે ને એ લોકો સિમ્પલ અને રીચ દેખાય એ ટાઈપનું માગે છે. એટલે આગળથી મિડલ પાર્ટીશન બ્રોટીક અને દામડી ચાલે છે અને બેક સાઈડ આખું ફ્લાવરનું બન. ઓકે ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીશું હવે. સો યસ, હેરસ્ટાઇલ સ્ટાર્ટ કરવા પહેલા શું પ્રિકોશન્સ રાખવા પડે અથવા હેરમાં શું શું જોઈને તમે હેરસ્ટાઇલ સ્ટાર્ટ કરો છો? હેરસ્ટાઈલ આપણે સ્ટાર્ટ કરીએ એટલે પહેલાં આપણે ક્રિમ્પિંગની એ પ્રોસેસ પૂરી કરી નાખી, પછી કઈ રીતની હેરસ્ટાઇલ છે એની ઉપર પાર્ટીશન હોય અમારા. ઓકે, બ્રાઇડની. એટલે આપણે અત્યારે ઇયર ટુ ઇયર પાર્ટીશન લીધું છે, થોડું ઇયર ટુ ઇયર કાનની પાછળથી લીધું છે, કારણ કે આપણે આગળથી કંઈ બીજું વેરિએશન ન દેવું, સિમ્પલ મિડલ પાર્ટીશન લેવું છે. ઓકે ઓકે, સો યસ, હવે આપણી બ્રાઇડલ હેરસ્ટાઇલ જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને બ્રાઇડલ હેરસ્ટાઇલ અથવા તો કોઈ પણ પ્રોફેશનલ હેરસ્ટાઇલ કરવા પહેલાં ક્રિમ્પિંગ જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. તો ક્રિમ્પિંગ જે છે એ વાળમાં થઈ ગયું છે અને વાળમાં મિડલ પાર્ટિંગ કર્યું છે, એટલે કે ઇયર ટુ ઇયર પાર્ટિંગ, જે અત્યારે બ્રાઇડલ હેરસ્ટાઇલમાં સૌથી વધારે ટ્રેન્ડિંગ છે. તો એ થઈ ગયા બાદ આપણે પાછળ જે અડધા વાળ છે એને એક પોનીટેલમાં બાંધી લેશું. પોનીટેલમાં બાંધ્યા પહેલાં આપણે એમાં હેર સ્પ્રે યુઝ કર્યો, તો હેર સ્પ્રેનું શું ઇમ્પોર્ટન્સ છે? હેર સ્પ્રે યુઝ કરવાથી ના જો કોઈના બેબી હેર એવા હોય નેક એરિયા પાસે તો એનું પ્રોપર ફિનિશિંગ આવી જાય, છૂટે નહીં અને પેક થઈ જાય પોનીટેલમાં. જો કોઈ ક્લાયન્ટ એવા હોય કે જેમના હેર સ્ટેપ કટ હોય અથવા તો શોર્ટ હેર હોય તો એમાં કઈ પ્રકારની હેર સ્ટાઇલ કરી શકીએ? એમાં ભી આપણે આ રીતની કરી શકીએ બ્રાઇડને, પણ એને પછી રિયલ હેર ના ન ચાલે, એમાં અમારે એક્સટેન્શન યુઝ કરવું પડે હેરનું. ઓકે ઓકે, શું આજની હેર સ્ટાઇલમાં આપણે કોઈ એક્સટેન્શન યુઝ કરવાનું? ના, આજની હેર સ્ટાઇલમાં નથી કરવાનું, કારણ કે બ્રાઇડને તો પાછા આપણે ફ્લાવરનો બન લેવાનો છે, એ તો એના હેર જે નેચરલ હેર છે એ તો પેક જ થઈ જશે. ઓકે ઓકે, ફાઇન. આપણે પાછળના હેરની પોનીટેલ લઈ લીધી અને આગળનું મિડલ પાર્ટીશન છે એને થોડું વોલ્યુમ આપશું બેક કોમ કરીને, બહુ વધારે નથી આપવાનું કારણ કે આપણે સ્લાન્ટ રાખવાનું છે. ઓકે, એટલે તો યસ, હવે આપણે હેરસ્ટાઇલ સ્ટાર્ટ કરીએ છીએ અને આ જે છે એ દામણી છે, વાળમાં પહેરવા માટેની જ્યુલરી. સો યસ, આ પહેલાં જ્યુલરી લગાવી દેશું જેથી કરીને આપણી જે હેરસ્ટાઇલ છે એના પછી બન્યા પછી એ વિખાઈ ના જાય એ માટે. સો યસ, બ્રાઇડલ હેરસ્ટાઇલમાં અગર જ્યુલરી વગર આ દામણી વગરની કોઈ હેરસ્ટાઇલ કરવી હોય તો એવી કોઈ હેરસ્ટાઇલ ખરા? બ્રાઇડલ હેરસ્ટાઇલમાં તો મોસ્ટ ઓફ દામડી નખાવે જ, કારણ કે મેરેજમાં જે એ જ એક એવું ફંક્શન છે કે જેમાં આપણે હેવી થોડું લુક આપી શકીએ. ઓકે, દામડી ન નાખવી તો ચાલે, મિડલમાં મોટો ટીકો નાખી શકો તમે. ઓકે, તો આને પહેલાં નાખવું કેમ જરૂરી છે? પહેલાં નાખીને આપણે પોનીટેલ જે લીધી છે ને ત્યાં પિનઅપ કરી દેવાનું, કારણ કે આ છે ને થોડું હેવી હોય, ઓર્નામેન્ટ છે થોડું ઘેવું એટલે થોડું નીચે આવી ના જાય ને એના માટે. તો જે પોનીટેલ છે એ એમનામ જ રહેશે કે પછી આપણે એને ખોલી નાખશું? ના ના, પોનીટેલને પેક કરવાની છે. ઓકે ઓકે, ખોલવાની નથી. ઓકે ઓકે, ફાઇન.
સો યસ, ક્રિમ્પિંગ થઈ ગયું, પોનીટેલમાં જે છે જ્યુલરી આપણે ભરાવી દીધી, અને હવે જે છે બેક કોમ્બિંગ સ્ટાર્ટ કર્યું. તો બેક કોમ્બિંગનું શું ઇમ્પોર્ટન્સ છે હેરસ્ટાઈલ કરતી વખતે? બેક કોમ્બ કરવાથી જે આપણે પફ લેવો છે ને બન આગળ, એમાં થોડુંક વોલ્યુમ મળશે, હાઈટ મળશે આપણને. ઓકે, અને કેટલું બેક કોમ્બિંગ કરવું પડે આશરે? કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ક્વોલિટી ઓફ ધ હેર. હેરની ક્વોલિટી અને હેરસ્ટાઈલ ઉપર છે ડિપેન્ડ. ઓકે, તમારે કઈ રીતની હેરસ્ટાઈલ છે એની ઉપર જાય. બરાબર. તો આ હેરસ્ટાઈલમાં આપણે કેટલી વખત બેક કોમ્બ કર્યું છે? આ હેરસ્ટાઈલમાં આપણે નોર્મલ બેક કોમ્બ કર્યું છે, બહુ બેક કોમ્બ નથી કીધું, કર્યું આપણે, કારણ કે આગળથી સ્લાન્ટ આપવું છે અને પાછળથી નોર્મલ બાઉન્સ જોઈએ છે આપણે. ઓકે, એટલે યસ. ઘણા લોકોને એવા પ્રશ્નો હોય છે કે હેર સ્પ્રે વારંવાર જો યુઝ થાય તો એનાથી હેર ખરાબ થઈ જાય, તો કેટલા હદે હેર સ્પ્રે ડેમેજ કરે છે આપણા વાળને? ના, એવું તો નથી. તમારે જે હેર સ્પ્રે તમે કયું યુઝ કરો છો ને એની ઉપર ડિપેન્ડ છે. પ્રોફેશનલ કોઈ ભી તમે હેર સ્પ્રેમાં પ્રોડક્ટ યુઝ કરશો, ઓકે, તો હેરને કંઈ થતું નથી. પ્રોફેશનલમાં બેસ્ટ બ્રાન્ડ કયો આવે હેર સ્પ્રેની જ્યારે આપણે વાત કરીએ તો? સ્કાયસ્કોપનો આવે છે, સારો આવે છે. લોરિયલનો આવે છે, એ બી સારો આવે છે. ઓસિસનો આવે છે, એ બી સારો આવે છે. ઓકે, સો એવું હોય કે મારે ઘરે જ તૈયાર થવું છે, જનરલી આમ ક્યાંય બહાર જતા હોય, તો શું રૂટિનમાં આપણે હેર સ્પ્રે યુઝ કરી શકીએ? હા, કરી શકો. ઓકે, અને હેર સ્પ્રેમાં કેટલા કોઈ અલગ અલગ પ્રકાર આવે છે કે એક જ ટાઈપનો આવે? ના, હેર સ્પ્રેમાં તો બે ત્રણ પ્રકાર આવે છે, કારણ કે જે હેરસ્ટાઈલ છે ને એની ઉપર ડિપેન્ડ કરે છે. હેરસ્ટાઈલમાં ઘણા વેરિએશન હોય તો એને પેલા ફિનિશિંગ દેવા માટે શાઇન સ્પ્રે આવે છે, પછી થોડું નોર્મલ હોલ્ડ માટેનો સ્પ્રે આવે છે, અને એકદમ હાર્ડ સ્પ્રે આવે છે. અને જે ફોમ વાળા પ્રોડક્ટ આવે છે, જે ફોમ વાળો સ્પ્રે આવે છે, એ યુઝ કરી શકાય કે નહીં? ના, ફોમ સ્પ્રે નો યુઝ કરી શકાય. ઓકે, તો એ છે. હા, તમારે છે ને કોઈના હેર બ્લેક હોય, ઇક્વલ હોય, તો એને તમારે કલર કરવો હોય તો એ છે ટેમ્પરરી કલર નો સ્પ્રે આવે છે, હાઇલાઇટ્સ નો સ્પ્રે, એ આપણે કોઈને યુઝ કરી શકી. ઓકે, અલગ લુક આપી શકીએ એમાં. ઓકે, ફાઇન. અને આજકાલ જે છે સ્પેશિયલી યુથમાં હેરમાં કેમિકલ ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે, તો એ કેમિકલ ટ્રીટમેન્ટ કઈ કઈ ટાઈપની આવે છે? કેમિકલ ટ્રીટમેન્ટ બે ત્રણ છે. જો તમારે પ્રોપર સ્ટ્રેટ લુક જોતો હોય તો તમે સ્ટ્રેટનિંગ રિબોડિંગ કરાવી શકો. નેચરલ જોતો હોય સ્ટ્રેટ લુક તો તમે સ્મૂધનિંગ કરાવી શકો. અગર કોઈને એવી ફરિયાદ હોય કે હેરસ્ટાઈલમાં વારંવાર સ્પ્રે થયો છે, હેર ડેમેજ થયા છે, તો આફ્ટર તમારે હેરસ્ટાઈલની જે ફંક્શન પૂરું થઈ જાય પછી તમે કેરાટીન ભી કરાવી શકો. ઓકે, તો કેરાટીન અને હેર સ્પા એ બંનેમાં શું ડિફરન્સ છે? હેર સ્પા તો તમારા હેરમાં મોઇસ્ચર આપે છે. ઓકે, કોઈને થોડા ડ્રાય જ કેવા હોય તો એ રિપેર તો નથી કરતું, પણ તમારા હેરમાં મોઇસ્ચર આપે છે. અને કેરાટીન એ એવી પ્રોડક્ટ છે કે તમારા હેર ડ્રાય ડેમેજ થઈ ગયા હોય તો એને રિપેર કરી આપે છે. અને સ્મૂધનિંગ ને રિબોન્ડિંગ બંનેમાં વાળ સ્ટ્રેટ થાય છે, તો બંને વચ્ચે ડિફરન્સ શું? બંનેના રિઝલ્ટમાં તો 20% જેવો ડિફરન્સ છે. એ સ્મૂધનિંગમાં તમને નેચરલ લુક મળે છે અને રિબોન્ડિંગમાં પ્રોપર સ્ટ્રેટ લુક મળે છે. ઓકે, સો બેટર કયું અગર કોઈને કરાવવું હોય? એ તો ક્લાયન્ટની ચોઈસ ઉપર છે. જો ઘણાને નેચરલ જોતા હોય લુક તો સ્મૂધનિંગ કરાવી શકે, એ સારું રહે છે. અને ઘણા એમ કે પ્રોપર સ્ટ્રેટ જોઈએ છે તો પછી રિબોન્ડિંગ કરાવવું. ઓકે, ઓકે, ફાઇન. તો યસ, સ્મૂધનિંગ અને રિબોન્ડિંગ આપણે આવી બધી કેમિકલ ટ્રીટમેન્ટની વાત કરી. આગળ પણ આવી જ રીતે આપણે હેરને લગતી, હેર કેરને લગતી, હેરસ્ટાઈલને લગતી વાતો કરીશું. ત્યાં સુધી એક નાનકડો વિરામ લઈએ. सॉल्व करना है 20 सेकंड में. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कॉम्पिटिशन क्यों? KVZ Dunkin and Wafers. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. આપણી જે બ્રાઇડલ હેરસ્ટાઈલ ચાલી રહી હતી એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવી છે, તો ચલો આપણે એ લુક કન્ટિન્યુ કરીએ. સો યસ, પોની ટેલ થઈ ગઈ, પફ આવી ગયો, અને હવે આપણે શું કરીએ છે? હવે આપણે પોની ટેલ કરી છે, એમાં થોડું બેક કોમ આપી અને બન થોડુંક મોટું જોઈએ છે. ઓકે, એના માટે હું બેક કોમ કરીને થોડું હેરમાં વોલ્યુમ લઈ આવીશ. ઓકે, બેક કોમ્બિંગ સિવાય હેરમાં વોલ્યુમ લાવવાના કોઈ વેઝ છે? હા, એ તમે એક્સટેન્શન યુઝ કરી શકો. ઓકે, બેક કોમ ના કરો હોય તો. ઓકે, અને બેક કોમ્બિંગ થી વાળને કોઈ ડેમેજ થાય કે કોઈ ડિસએડવાન્ટેજ છે? ના ના, એ તો તમે કેવો બેક કોમ કરે છે ને એની ઉપર છે.
બેકકોમ થી કઈ સાઇડ ઇફેક્ટ બીજી હેર માં થતી નથી. ઓકે ઓકે. અને ઘણા લોકો ને એવું હોય છે કે કેમિકલ ટ્રીટમેન્ટ કરતા ઘરે જ નેચરલ રેમેડીઝ થી એ લોકો પસંદ કરે છે કે વાળ નું ધ્યાન રાખે, તો એવી અમુક કઈ નેચરલ રેમેડીઝ યુઝ કરી શકાય, અથવા તો કેવી રીતે હેર કેર, પરફેક્ટ હેર કેર કેવી રીતે થાય ઘરે? પેલા તો જો હેર તમારા ડ્રાય ડેમેજ હોય તો એના માટે તમે એકવાર પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવી લો. પ્રોટીન ટ્રીટમેન્ટ અથવા તો કેરાટીન છે એ કરાવી લો. પછી તમે ઘરે કોઈ ભી પ્રોફેશનલ શેમ્પુ સારી બ્રાન્ડના યુઝ કરો. લોરિયલ છે, મેટ્રિક્સ છે, વેલા છે, પછી મિસ બ્લેકનું કેરા પ્રોટીનનું શેમ્પુ બેસ્ટ આવે છે, કે જેનાથી કોઈને આફ્ટર ટ્રીટમેન્ટ હેરફોલ અને ડેન્ડ્રફની પ્રોબ્લેમ થાય છે તો એ શેમ્પુથી તમને ડેન્ડ્રફ હેરફોલ જેવી પ્રોબ્લેમ્સ હોય એ બધી સોલ્વ થઈ જાય છે. ઓકે. એ મિસ બ્લેકનું જે કેરા પ્રોટીન શેમ્પુ છે એ અત્યારે બહુ સરસ નવું નીકળ્યું છે, એ બી તમે રેગ્યુલર યુઝ કરી શકો. ઓકે. અગર કોઈ વાળમાં કેમિકલ ટ્રીટમેન્ટ નથી કરાવેલી, સપોઝ કેરા પ્રોટીન, મારા વાળમાં કેરાટીન નથી પણ હું કેરા પ્રોટીન શેમ્પુ યુઝ કરું છું, તો શું એ મારા વાળ પર કામ કરશે? હા, કરે, 100% કરે. એ એવું નથી કે તમે ટ્રીટમેન્ટ કરાવ્યું તો જ કરી શકો, તમે તમારા નેચરલ હેરમાંય કરી શકો. ઓકે ઓકે. સો યસ, નેચરલ હેર હોય અને નેચરલી જ સારા રાખવા વિધાઉટ એની શેમ્પુ, એના સિવાય કોઈ હેર કેર ખરા? જેમ સ્કિન કેરમાં કેમ આપણે ઘરે લેપ લગાવીએ કે કિચનની જ કોઈ રેમેડી યુઝ કરી શકીએ, વાળ માટે એવું કંઈ ખરા મેડમ? વાળ માટે તમે લોકો તો જો પ્રોફેશનલ સલૂન ચલાવતો એ એવું હોમ કેરમાં ઘરે તમે કંઈ બી કરો એમાં ન માને, કારણ કે તમે હેરને મેન્ટેન, આપણે સ્કિનને મેન્ટેન રાખવા માટે જે પેકને એવું લગાવો છો ઘરે તમે કાંઈ ભી કરો તો એક જાતનું તમારા સ્કિનને અંદરથી જે ન મળતું એ બહારથી મળે, તો એના માટે આપણે જે અંદરથી નથી મળતું એ આપણે પ્રોફેશનલ શેમ્પુ ને એના દ્વારા બહારથી મોઇશ્ચર આપી છે. ઓકે ઓકે. અને હેર કેરનો એવો કયો પાર્ટ છે, જે લાઈક શેમ્પુ છે તો લોકો, અમુક લોકો ખાલી શેમ્પુ જ યુઝ કરે છે, તો શેમ્પુ, કન્ડિશનર, માસ્ક એ દર વખતે યુઝ કરવું જરૂરી છે કે ખાલી શેમ્પુ યુઝ કરીને પણ વાળ સારા રહી શકે? ના, એ તમે રેગ્યુલર બધું યુઝ કરો તો સારું છે. શેમ્પુ પ્રોફેશનલ યુઝ આપણે કર્યું પછી એનું જ માસ્ક કન્ડિશનર છે એ યુઝ કરી શકો તમે, અને આફ્ટર વોશ પછી તમે એનું સીરમ લગાવીને નોટ્સ કાઢો. સીરમ લગાવીને નોટ્સ કાઢો તો શું થાય, તમારા હેરની નોટ્સ જલ્દી નીકળી છે અને હેર તમારા તૂટે ઓછા. ઓકે. અને કોઈ લોકોના એકદમ કર્લી હેર હોય છે તો શું કર્લી હેર માટે હેર કેર અલગ હોય છે? કયા હેર કેર ડિફિકલ્ટ હોય છે, કર્લી કે સ્ટ્રેટ? કર્લ્સ હેર માટેનું થોડુંક હોય છે પ્રોબ્લેમ્સ વાળું. ઓકે. કારણ કે સ્ટ્રેટનિંગમાં તો તમારે હેર 50% જેવા તો તમારે સોફ્ટ ને સાઇન આવી જાય છે, જેને ટ્રીટમેન્ટ કરાવેલી હેર હોય ને, પછી વર્જિન હેર હોય ને એમાં થોડુંક પ્રોબ્લેમ્સ થાય. ઓકે ઓકે. સો જેમ સ્કિનનું એજિંગ થાય છે એ રીતે હેરનું પણ એજિંગ થાય છે, તો હેરનું એજિંગ અને ગ્રે હેર રોકવા માટે આપણે શું કરી શકીએ? ગ્રે હેર રોકવા માટે તો છે, ગ્રે હેર તો અંદરથી આવે એ નેચરલ છે, એટલે એને તમારે કવર કરવા માટે તમે હેર કલરને એવું યુઝ કરી શકો, બાકી અંદરથી સ્ટોપ કરવાનું તો કોઈ છે નહીં એવું. રાઈટ રાઈટ. સો યસ, હેરસ્ટાઈલ આપણી ઓલમોસ્ટ રેડી છે. પાછળ જે ફ્લાવરનું, આર્ટિફિશિયલ ફ્લાવરનું બન છે એ પણ લગાવાઈ ગયું છે, અને બસ હવે ખાલી આ જ્યુલરી પિનઅપ થાય એટલી જ વાર છે. સો યસ, હમણાં જ હું તમને થોડી વારમાં ફાઇનલ લુક બતાવીશ, ત્યાં સુધી મને વિરામ આપો. सॉल्व करना है 20 सेकंड में. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कॉम्पिटिशन क्यों? केवीज एंड डंकिन एंड वेफर्स. બસ આપણી હેરસ્ટાઈલ જે છે એનો ફાઇનલ લુક રેડી છે. પાછળ જેમ તમે જોયું એમ આર્ટિફિશિયલ ફ્લાવર્સ યુઝ કર્યા છે, તો આર્ટિફિશિયલની જગ્યાએ નેચરલ ફ્લાવર પણ યુઝ કરી શકાય ખરા? હા, કરી શકાય, નેચરલ બી કરી શકાય, પણ અત્યારે જે આર્ટિફિશિયલ ફ્લાવરના બન છે ને એ નેચરલ ફ્લાવર હોય ને એ ટાઈપના જ લાગે છે, તો લોકો અત્યારે વધારે બ્રાઇડ્સને આ પસંદ કરે છે, કારણ કે આ લોંગ ટાઈમ ચાલે, કારણ કે વિન્ટર હોય તો વાંધો ન આવે પણ સમરમાં થોડોક પ્રોબ્લેમ રહે કરમાઈ જવાના ફ્લાવરનો. ઓકે. હા હા. સો એકદમ નેચરલ ફ્લાવર લુક જેવો જ લુક આપણે આર્ટિફિશિયલ ફ્લાવર્સથી આપ્યો છે. જેમ તમે જોઈ શકો છો એમ વેરિએશનવાળા ફ્લાવર્સ યુઝ કર્યા છે, આઉટફિટના કલરને મેચ થતા હોય એવા વેરિએશન આપી, અને પાછળ જે છે હેરમાં બન વાળેલું છે ફ્લાવરથી, અને એકદમ પ્રોપર બ્રાઇડલ લુક એટલે કે પ્રોપર બ્રાઇડલ હેરસ્ટાઇલ જે છે એ તમારી સામે છે.
सो यस आवा ज ब्यूटी मेकअप हेर केर अने फैशन थी रिलेटेड एपिसोड जोवा माटे जोता रहो सौंदर्य शृंगार हवे मने रजा आपो अने तमे जोता रहो अब तक।